क्यों आ रहे हैं? अरे जरूर से आ रहे हैं तो, हाँ, हाँ एक ही दुबारा का, अब मोम पर था या तुम मोम पर गाओ तुम आदि, तो राम राज्य बंदा शक्ति चहे, दौरान नाम की तरह चलिए चतुर चक्कर रेखा अरे खुनाओ, ऐनी इधर तो चले आपे अनुपमान की युग्मपमान ना खाता सीख रहे बता, हमें ऐने लगता आवरा अब बोझ टाइम की दाखला चहे कि जे परीक्षा में सौ सौ पता पूछा ये भी जे संभावना ना दाखला हो चहे ये वाला दाखला एक तमारी सामने अब जो पहलू त्रिकोण एबीसी में ए जेम बी जेम सी बराबर पांच जेम सात जेम आठ हो तो एबीसी ना तेरे खूना नु मार्क सो दो तो आपने आ रीते करवानू के ए जे मार्क खूनो बी वत्ता मार्क खूनो सी बराबर एक सौ एसी ये तो नाना बाव होता त्यार की खबर छे के त्रिकोण ना तेरे खूना नु सरो के को था एक सौ एसी हवे आपने यहाँ साइड की अंदर कौन से पहला में टोटल मारो और सात दो चौदह पंद्रह में पांच बीस એટલે કે માપનો એ બરાબર 5/20 એને ગુણ્યા 180 માપનો બી બરાબર 7/20 એને ગુણ્યા 180 સી બરાબર 8/20 એને ગુણ્યા 180 તો બિંદુ બિંદુ યુ 2 9 18 5 9 45 તો એનું માપ કેટલું હોય 45 બિંદુ બિંદુ યુ 2 9 18 7 9 3 1 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9 72 8 9
સમજાવો તમે બોલો આખો દાખલો કરીને સમજાવું છું જો તમે કીધું છે એક
પાછો બીનું માપ તમને આવું કે પૂછે કે a વત્તા c એટલે એનું માપ કેટલું હતું 1 બીનું માપ કેટલું હતું 2 છેદમાં 2 એટલે 2 ને 3 ના છેદમાં 2 હવે આ વત્તાની નિશાની કાઢી મેં શું આપી મેકુ જેમમાં 5 હવે 9 2 18 એટલે 20 2 40 9 2 18 એટલે 20 13 60 20 24 ओके साइड में 400 180 चलो હવે આપણો છે એ પર એનસીઆરટી છે આઈએમપી પણ છે અને પરીક્ષામાં આવો દાખલો પૂછાય કે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર 180 ચલો એ નું માપ શું આપ્યું છે 2x માઈનસ 10 વત્તા બી નું માપ શું આપ્યું છે x પ્લસ 10 વત્તા dx minus 20 बराबर 180 હવે 2x x and 2x કેટલા થાય 5x થાય વત્તા 10 માંથી ઓછા 10 ગયા એટલે કેટલા વધ્યા minus 20 बराबर 180 તો 5x 180 20 ઓછી બાજુ ગયા એટલે કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા તો 5x એટલે કેટલા થયા 200 તો x बराबर 200 ના છેદમાં 5 5 6 20 એટલે x बराबर 40 ઘણા બધા વિદ્યાર્થીઓ આટલો દાખલો ભણીને આવતા રહે સાહેબ દાખલો પૂરો ના પછી આપણે કોની કિંમત મળી x ની કિંમત મળી હવે તમારે માપ ખૂણો a માપ ખૂણો b અને માપ ખૂણો c ચલો a ની કિંમત શું હતી 2x - 10 b ની શું હતી x + 10 c ની શું હતી 2x - 10 હવે x ની જગ્યાએ તમારે 40 મૂકવાનું 40 - 10 તો 40 2 80 80 માંથી 10 જાય તો કેટલા વધે 70 એટલે માપ ખૂણો a નું માપ કેટલું મળ્યું તમને 70 મળ્યું ફરીથી x ની જગ્યાએ કેટલા મૂકવાના 40 40 ને 10 કેટલા થાય 50 એટલે માપ ખૂણો b નું માપ તમને કેટલું મળ્યું 50 ફરીથી 2 x ની જગ્યાએ કેટલા મૂકવાના 40 40 નું 80 80 માંથી 20 જાય તો 60 તો માપ ખૂણા c નું માપ કેટલું મળ્યું 60 અંશ તો 60 50 અને 70 જો આ ગણતરી તમે કરીને નો આવો તો આખો દાખલો તમારો ખોટો પડે કે ખાલી x મેળવી લીધો આ એક જાતનું સમીકરણ જ છે જો કોઈ દાખલો નથી સમીકરણ સાદો રૂપમાં આપણે દાખલો કરી લીધો છે ઓકે ચલો હવે આ દાખલો પર એનસીઈઆરટી તેમજ મોસ્ટ આઈએમપી છે એ ખાસ ધ્યાન રાખજો ઓકે સમજાણું આ ખાસ દાખલો ધ્યાનમાં તમે લેજો હવે આ દાખલો છે એ બહુ કોમ્પ્લિકેટ છે જો માં ત્રિકોણ એબીસી માં ખૂણો એ વત્તા બી 80 અંશ બી વત્તા સી બરાબર 150 અંશ તો એબીસી ના તમે ખૂણાનું માપ શોધો હવે આ કેમ કરું તો જો મારી જો બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો મારી પાસે અહીંયા આવું કીધું છે કે a વત્તા b નું માપ કેટલું છે 80 અહીંયા આ બાજુ જુઓ તો ખૂણો b અને ખૂણા c નું માપ કેટલું આપ્યું છે 150 તો abc માં કયું ઘટે છે વિચારો તો abc માં a b આપી દીધું છે કયું ઘટે છે c ઘટે એટલે c નું માપ તો તો ખૂણો c બરાબર 150 માઈનસ માપ ખૂણો b આવું થાય કેમ ન થાય થાય ને હવે આપણે મૂકીએ માપ ખૂણો a વત્તા માપ ખૂણો b વત્તા માપ ખૂણો c બરાબર 180 હજુ a b નું માપ તો આપણે અહીંયા આપી દીધું છે કેટલું 80 માપ ખૂણા c નું કઈક માપ આપણને આવું મળ્યું છે 150 માઈનસ માપ ખૂણો b બરાબર 180 આ કોનું માપ મળ્યું મને માપ ખૂણા c ની જે કિંમત મને મળી તે c બરાબર મને આ કઈ કિંમત મળી હતી એ c ની જગ્યાએ મેં મૂકી દીધી તો 150 ને 80 એટલે 50 એટલે 200 230 થાય 230 માપ ખૂણો b બરાબર 180 તો માઈનસ માપ ખૂણો b બરાબર 180 માઈનસ 230 તો માપ ખૂણો b બરાબર 230 માંથી આપણે 180 બાદ કરીએ 0 10 ને 3 2 માંથી 8 જાય 8 ને 5 13 એટલે માઈનસ 50 એટલે બંને માંથી માઈનસ કોમન કાઢો એટલે b નું માપ કેટલું મળ્યું આપણને 50 હજી પહેલું જ માપ આપણને મળ્યું
હવે જો a વત્તા b બરાબર કેટલા કીધા હતા માફ કરો a વત્તા માફ કરો b બરાબર કેટલા કીધા હતા સોરી 80 કીધા હતા તો b નું માપ તો મને મળી ગયું તો માફ કરો a વત્તા b નું કેટલું મળ્યું 50 બરાબર 80 તો માફ કરો a બરાબર 80 માઈનસ 50 તો માફ કરો a બરાબર કેટલા 80 માંથી 50 જાય તો 30 એટલે a નું માપ મળી ગયું હજી મારી પાસે અહીંયા ત્રીજી શરત છે માફ કરો b વત્તા માફ કરો c બરાબર 150 b નું કેટલું મળ્યું 50 વત્તા માફ કરો c બરાબર 150 તો માફ કરો c બરાબર 150 માઈનસ 50 તો માફ કરો c બરાબર 100 આ રીતે કાર્યક્રમ પ્રણાલીનું માપ મળ્યું a નું માપ 30 b નું માપ 50 અને c નું માપ 100 આવા મોસ્ટ ટાઈમ ની દાખલા આ ચેપ્ટર ને જે લગતા અમુક સાબિત કરવાના દાખલા છે જે આ ચેપ્ટર માંથી પૂછાતા નથી એટલે સ્ટેપવા નથી આવતીકાલના લેક્ચર ની અંદર આનો લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટર નો જે નો આઈએમપીએમ ની ખાલી જગ્યાઓ છે એ લઈને હું તમારી પાસે ફરીથી આવીશ એક વસ્તુ યાદ રાખજો શુક્રવાર સુધીમાં તમારા પૈસા ચૂકવવાના છે તો પૈસા હશે એને જો હું ગ્રુપમાં રાખીશ પ્લીઝ હવે હું હારી ગયો છું અને થાકી ગયો આઈ વોન્ટ ટુ મની બરોબર પ્લીઝ મારી સ્ત્રીઓ હું તમારી પાસે 5000 રૂપિયા માંગતો ખાલી 500 રૂપિયા માંગું છું જે અત્યારના સમયમાં બહુ નોર્મલ રકમ કહેવાય તો મહેરબાની કરીને શુક્રવાર સુધીમાં દરેક વાડીએ 500 રૂપિયા જમા કરાવો જેમાં